મિત્રો આજના આધુનિક સમયમાં વિકાસ તો ઝડપી થયું છે પણ માણસોની ઉંમર ઘણી ઓછી થઈ ગઈ છે આજના સમયમાં માણસ સાહીઠ વર્ષે તો ખાટલા ભેગો થઈ જાય છે આજનો માણસ વર્ષો સુધી તો માંડ માંડ પહોંચી શકે છે પહેલાના સમયની આપણે ઘણી બધી વાતો સાંભળી છે ઘણા એવા વ્યક્તિઓ થઈ ગયા છે જે સો વર્ષોથી પણ વધુ જીવી ગયા છે અહીંયા આપણે હમણાંના સમયની જ વાત કરી રહ્યા છીએ પૌરાણિક કાળમાં તો લોકો હજારો વર્ષો સુધી જીવતા હતા હમણાના આધુનિક સમયમાં પણ ઘણા લોકો સો વર્ષો સુધી જીવી જાય છે છતાં પણ મોટા ભાગના માણસો સાહીઠ સિત્તેર વર્ષે જ મરણ પથારીએ પડી જાય છે તો એવું તે શું થયું છે કે માણસોની ઉંમર આમ અચાનક ઘટવા લાગી છે શું આમાં કુદરતનો હાથ છે કે આપણા પોતાનો વાંક આમ અચાનક માણસોની ઉંમર ઘટવાના કારણો કયા છે આ બધા પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું માટે આ સુધી જોવા ખાસ વિડીયો જરૂર બનાવવામાં એટલે આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તો ચાલો આજનો મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો હાલના સમયમાં માણસોની ઉંમર ઘટવાના ઘણા બધા કારણો છે હમણાં આપણી ઉંમર આટલી ઓછી થઈ ગઈ છે એના આપણે પોતે જ જીમેદાર છીએ એવા ઘણા બધા કારણો છે ઘણી બધી ભૂલો છે જેના લીધે આપણી ઉંમર ઓછી થતી જાય છે કારણ નંબર એક વધારે પૂરતા ઠંડા પીણાનો સેવન કરવો એટલે કે કોલ્ડ ડ્રિંક્સના ઉપયોગથી આપણી ઉંમર ઉપર અસર થઈ રહ્યો છે જાણીને આશ્ચર્ય થયું ને પણ આ વાત સાવ સાચી છે આજકાલ જે ઠંડા પીણા બને છે એમાં સોડાની માત્રા વધુ હોય છે વૈજ્ઞાનિક જગત જણાવે છે કે સોડાના વધુ સેવનથી માણસ સમયથી પહેલા જ વૃદ્ધ થઈ જાય છે કારણ કે સોડામાં ફોસ્ફરસ માત્રા વધુ હોય છે તમે કોઈ પણ ડોક્ટરને પૂછી શકો છો ડોક્ટરનો જવાબ હશે કે હા આ સાચી વાત છે આખી દુનિયાના વૈજ્ઞાનિકોએ આના ઉપર શોધ કરી છે અને બધા જ ડોક્ટરો તથા વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે વધારે ઠંડા પીણાના સેવનથી માણસની ઉંમર ઉપર પ્રભાવ પડે છે માણસો સમયથી પહેલાં વૃદ્ધ થઈ જાય છે પણ આપણને ક્યાં કાંઈ માનવું છે આપણે તો સલમાન ખાનની એડ જોઈએ છીએ કે સલમાન ખાન થમ્ઝ અપ પીવે છે તો આપણે પણ થમ્ઝઅપ જ પીશું બીજી વાત એ કે આ મોટા કલાકારો આવી બ્રેન્ડની ખાલી જાહેરાત જ કરે છે પોતે કોઈ દિવસ આવા ઠંડા પીણા નથી પીતા એટલા માટે જ તો આવડા ફિટ હોય છે આ છે ઉંમર ઓછી થવાનું કારણ નંબર એક થઈ શકે તો આવા કેમિકલ વાળા ઠંડા પીણાથી દૂર રહેજો કારણ નંબર દારૂ અને વ્યસનો માણસ પચાસ માટે બીડી સિગરેટ દારૂ અને તંબાકુનું સેવન કરે છે આવા બધા વ્યસનોના કારણે પણ શરીરને ને મોટા પાયે હાનિ પહોંચે છે બધી જ નશીલી ચીજો ઉપર સાફ સાફ લખેલું હોય છે કે આને ખાવા પીવાથી કેન્સર થશે છતાં પણ એંસી ટકા લોકો આવી વસ્તુઓનો ખાવા પીવામાં ઉપયોગ કરે છે આ બધા વ્યસનો માણસનું જીવન ઘટાડી દે છે આવા વ્યસનોવાળા માણસો માંડ માંડ સાહીઠ વર્ષો સુધી પહોંચી શકે છે માટે જો નિરોગી રીતે જીવન પસાર કરવું હોય તો વ્યસનોથી દૂર રહેવું સારું કારણ નંબર ત્રણ બહારનો ભોજન નાસ્તા વગેરે હમણાં આપણે પ્રગતિના પંથે છીએ બહારના પીઝા બગર ભેલ દાબેડી પાણીપુરી આવું બધું ખાવામાં લોકો પોતાના જ શરીરનું નુકસાન કરે છે બહારનું ક્યારે પણ ન ખાવું એવું નથી કોઈકવાર ખાવામાં વાંધો નહીં પણ સતત દરરોજ બારે માસ બહારનું ભોજન ખાવું ખરેખર શરીર માટે નુકસાનકારક છે આપણી આજુબાજુ આજે પણ એવા ઘણા માણસો હોય છે જે નેવું પંચાણું વર્ષના હોય છે આટલી ઉંમર હોવા છતાં પણ આ લોકો સરળતાથી હરતા ફરતા હોય છે અને આપણે સાહીઠ વર્ષની ઉંમરે તો ખાટલામાં પડી જઈએ છીએ આનું મુખ્ય કારણ આજનું ખાનપાન છે આ નેવું વર્ષના માણસો આટલી ઉંમરે પણ તંદુરસ્ત હોય છે એનું મુખ્ય કારણ ભોજન જ છે કારણ કે પેલા એમણે જે ખાધું છે એ સાચો ભોજન હતો ઘરની શાકભાજી બનાવેલો શાક ઘી છાસ અને ઘરના ધાન્યના રોટલા આ બધો સાચો ખોરાક હતો એટલા માટે જ આ ડોસાઓ આજે પણ તંદુરસ્ત છે અમારા જ ગામમાં એવા ઘણા બધા બાપાઓ છે જે પચીસ ત્રીસ વર્ષના યુવાનને કામમાં આરામથી ટક્કર આપી દે છે તો હવે ખોરાક જ સાવ બેકાર થઈ ગયો છે રોટલીની જગ્યાએ બર્ગર આવી ગયા છાસ અને દૂધની જગ્યાએ ઠંડા પીણા આવી ગયા ઘરના નાસ્તાની જગ્યાએ પાણીપુરી દાબેલી અને ભેળ આવી ગઈ હવે આવું બધું દરરોજ ખાવાથી આપણું શરીર નબળો તો પડવાનું જ છે એવું નથી કે જીવનમાં કોઈ પણ વાર બહારનું ભોજન ન ખાવું જોઈએ ખાવું જોઈએ પણ થોડોક લિમિટમાં મહિનામાં એકાદ વખત ચાલે પણ આખો દિવસ બહારનું જ ખાખા કરવું વર્ષમાં ત્રણસો દિવસ બહારનું જ ખાવું એ ખરેખર શરીરને નુકસાન કરે છે હમણાં તો બહારનો ખાવા પીવામાં આનંદ જ આવશે પણ લાંબા સમયે આના પરિણામો માઠા આવશે સતત બહારનું ખાખા કરવાથી માંદગી પણ વધુ આવે છે એના પછી દવાઓના મોટા મોટા કોર્સ કરવા પડે છે અને દવાઓ પણ ક્યાં ઓરિજિનલ આવે છે એમાં પણ મિશ્રણ વધી ગયો છે વધારે દવાના ઉપયોગથી પણ શરીરને ભારે નુકસાન થાય છે ગોળીઓ વધુ ખાવાથી કિડનીમાં નુકસાની થવાની સંભાવના વધી જાય છે એટલે બારનું ભોજન ખાતા સમયે ધ્યાન રાખવું દરરોજ બહાર ભોજન કરવો શરીર માટે હાનિકારક છે અને જો શરીર જ નબળો પડી જશે તો રૂપિયા મિલકત કયા કામના માટે ધ્યાન રાખવું સારું આંખો મીચીને જે તે ખાઈ જવું સારું નથી ઘરનો ભોજન સૌથી સારો કારણ કે ઘરે બધું ઓરિજિનલ હોય હોટલોમાં કોણ જોવા જાય છે કે ત્યાંના રસોડા કેવા હોય છે ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં કોઈ હોટલમાં લોકો જેવા તેવા હાથોથી રસોઈ બનાવતા હોય છે ઘણા લોકો તો પગથી લોટ હોય છે અને એની જ પછી આપણે રોટલી ખાતા હોઈએ છીએ પછી આપણે બીમાર ન થઈએ તો થઈએ શું માટે બહાર ખાતા સમયે તો ખાસ ધ્યાન રાખવું બહારનું ન ખાવ તો વધુ સારું અને જો ખાવાનું મન થાય તો કોઈક વાર ખવાય દરરોજ ખાવાથી નુકસાની આપણા પોતાની જ છે આવા નાના નાના કારણોથી હમણાં માણસ જીવન માત્ર સિંતેર વર્ષની આજુબાજુ સંકળાઈ ગયો છે જો ખાનપાન ઉપર ધ્યાન આપશો તો તમે પણ તંદુરસ્ત રહેશો અને જો ધ્યાન નહીં રાખો તો સાહીઠ વર્ષે ખાટલામાં હશો એ ફાઈનલ છે દારૂ ગુટકા ધુમ્રપાન આવા બધા વ્યસનોથી શરીરને મોટા પાયે હાનિ પહોંચે છે દારૂ એક કેમિકલ છે જેનાથી કિડનીઓ સડી જાય છે તમે જોજો જે વ્યક્તિ સતત દારૂ પીતો હશે એની અમુક સમય પછી હાલત કેવી થઈ જશે સતત દારૂ પીવાવાળા અમુક સમયે ટેકા વગર ઊભા પણ નથી થઈ શકતા શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ એટલું વધી જાય છે કે એમાં કોઈ દવા કોઈ ઉપચાર કામ નથી આવતો દારૂ પીવામાં પેલા તો આનંદ જ આવે છે પણ આ આનંદ પાછળના સમયમાં સજા બની જાય છે આ સજા ખાલી તમને જ નહીં પણ તમારા આખા પરિવારને મળે છે પેલા આવા નશા કરીને મજા કરશો તો પાછળના સમયમાં તમે તમારા પરિવાર ઉપર માત્ર અને માત્ર બોજ બની રહેશો પાછળનો સમય બહુ જ હશે માટે દારૂથી દૂર રહેવું સારું આવી જ રીતે ગુટકા અને અને મોઢાનો કેન્સર થાય છે આપણે જાણીએ છીએ અને મોઢામાં જ કેન્સર થશે તો પછી ખાવા પીવાના પણ વાંધા થશે પેલાની મજા આ કેસમાં પણ પાછળ સજા બની જશે માટે આવા તમામ પ્રકારના નશાઓથી દૂરી બનાવી રાખવી બહારના ખાવા પીવા ઉપર કંટ્રોલ કરવો ઠંડા પીણાનો ઉપયોગ ઓછો કરવો જેનાથી શરીર હંમેશા તંદુરસ્ત બન્યો રહે આટલી વાતો ઉપર ધ્યાન આપશો તો બીમારી તમારાથી દૂર જ ભાગશે અને નિરોગી રીતે આરામથી જીવન પસાર થશે માટે જો વર્ષની ઉંમરે ખાટલામાં ન પડવું હોય તો ખાવા પીવાની આટલી વાતો ઉપર તો ખાસ ધ્યાન આપવું કારણ કે શરીર ખાવા પીવાથી જ મજબૂત બને છે ખાવા પીવામાં જ તમે કચરાનો ઉપયોગ કરશો તો બીમારીઓ આવશે એ તો ફાઈનલ જ છે આ એવા કારણો ઉપર વિસ્તારથી વાત કરી છે જેના લીધે હમણાં ના માણસો નાની વયે જ થાકી જાય છે નાની વયમાં જ બીમારીઓથી પીડાય છે અને આવું ન થાય એના માટેની અમુક સલાહો પણ તમને આ વિડીયોના માધ્યમથી જણાવી છે માટે આ વિડીયોમાં જણાવેલી વાતોનો તમારા જીવનમાં એકવાર પાલન જરૂર કરજો ધન્યવાદ